સરકારે લોકોની સુવિધા માટે અનેક યોજનાઓ બનાવી, પરંતુ ઘણી વખત અધિકારીઓ જવાબદાર પદાધિકારીઓની લાલિયાવાડીને કારણે આ યોજનાનો લાભ પ્રજા સુધી પહોંચતો નથી. આવી જ ઘટના દાહોદના ફતેપુરમાંથી સામે આવી. ફતેપુરા સીએચસી કેન્દ્રમાં ડાયાલિસિસ માટે આવતા દર્દીઓને સારવાર તો મળી રહી છે, પરંતુ હાલાકીઓ પણ અપાર છે. ડાયાલિસિસ કેન્દ્રો હોવા છતાં સુવિધાનો અભાવ હોવાના આક્ષેપ છે. દર્દીઓનું કહેવું છે કે કેન્દ્રમાં તબીબો પણ હાજર રહેતા નથી. અસુવિધાને કારણે મોટાભાગના દર્દીઓને સંતરામપુર અથવા દાહોદ જવું પડે છે. આ તરફ આરોગ્ય વિભાગ દ્વારા બીપીએલ કાર્ડવાળા દર્દીઓને આપવામાં આવતો ચા નાસ્તો અને ભાડા પેટે ચૂકવાતા નાણાં પણ નથી મળતા. આ અંગે વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાય, પરંતુ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી નથી થઈ. ફતેપુરા સરકારી સેન્ટરમાં તો અમને કોઈ લાભ મળતો નથી. કંઈ નાસ્તો બી નથી મળતો, અમને સરકાર 300 રૂપિયા ભાડું આપે છે એ બી મળતું નથી. ને અમારે લાઇટ જતું રહે એટલે દર મંગળવારે લાઇટ જતું રહે એટલે અમારે જવું પડે છે રામપુર ડાયાલિસિસ માટે. બીજા સારવાર લઈ રહ્યા છીએ પણ અમારે કોઈ જાતનો લાભ મળતો નથી. ચા નાસ્તો કે કંઈ મળતું નથી અને જ્યારે લાઇટ જાય છે ત્યારે ડાયાલિસિસ કરવા માટે સંતરામપુર જવું પડે છે. જનરેટરની સુવિધા કરી આપે તો ઘણી સારી છે. અને આ દિન સુધી કોઈ ડૉક્ટર કે કોઈ અમારી તપાસ કરાવવા કે પેલા અધિકારી કોઈ આવતો નથી.